मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान की। श्री हरे कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। कथा सांभळनारा बधा ज भक्तों ने खूब हेत थी जय श्री स्वामी नारायण। सद्गुरु आधारानंद स्वामी श्री हरिचरित्रामृत सागर पूर त्रिजु तरंग 61 भगवान श्रीहरि सरदार नगर में बिराजमान छे। गुरुदेव रामानंद स्वामी अक्षर निवासी थया एने एक वर्ष पूरु थयु छे। नित्य सत्संगी भक्तों ने अखंड दर्शननू कथावार्तानू पोषण आपनारा सुख आपनारा एवा भगवान श्रीहरि एमना मनमां एक चिंता थई। हजी एक वर्ष पूरु थयु, आ सत्संगमां केटला भक्तो राह जोवे छे, केटला भक्तोनी इच्छा छे, छतां अमे त्यां जई नथी शक्या। जोयु कारण, महाराजे विचार्यु कारण ए छे કે આપણા બધા સંતો સદાવ્રતો ચાલુ કર્યા છે ત્યાં અન્નદાન આપવા માટે બેસી ગયા છે, એટલે સંતો તો વિચરણ કરી શકે નહીં, અમે એકલા કેટલી જગ્યાએ વિચરણ કરી શકીએ। ભગવાન શ્રીહરિના મનમાં વિચાર થયો છે, આત્માનું કલ્યાણ કરનારા સાધુઓ દેહના કલ્યાણની ચિંતા કરવા લાગ્યા, કરવી જોઈએ પણ સાથે સાથે આત્માનું કલ્યાણ એની પણ ચિંતા કરવી જોઈએ। મહારાજે સંતોને ટકોર કરી, મુક્તાનંદ સ્વામી વગેરે સંતોએ હાથ જોડ્યા, ગામો ગામ મહારાજે પત્રો લખાવ્યા છે। અન્ન કે દાતા બહુત હે धर्मी अधर्मी जन, अभेदान दाता रहे नहीं है जगत में करन। अन्न के दाता बहुत है, धर्मी अधर्मी जन, अभेदान दाता रहे नहीं है जग में करन। महाराजे संतो ने टकोर करी, संतो आ जगत में अन्नदान करनारा तो घणा छे, अभयदान आपनारा कोण छे? जगत में अटवाता आत्माओं ने काल कर्म अने मायाना भय थी कोण मुकावशे? हे संतो, तमे आ सदाव्रत द्वारा एमां जो बंधाई जसो તો તમારો ત્યાગ એમાં પણ આગ લાગશે, તમે ગ્રહસ્થ જેવા થઈ જશો। જે સાધુ પોતે મુક્ત હોય અને બીજાને બંધનમાંથી મુકાવતો હોય, એ સંત પોતે જો બંધનમાં આવી જશે તો કોનું કલ્યાણ થશે? મહારાજે ટકોર કરી છે, સંતો તમે સદાવ્રત સારા ગ્રહસ્થ ભક્તોને સોંપી તમારી પાસે કશું ન રાખતા, કપટ ન રાખતા, છળ પ્રપંચ ન રાખતા અને ત્યાંથી નીકળી જાઓ।
જીવોના કલ્યાણ માટે તમે વિચરણ કરો. તમારા મનમાં જો એમ થાય ગુરુદેવ રામાનંદ સ્વામી અમને આજ્ઞા કરી છે અમે કેમ છોડીએ, પણ ભૂલશો નહીં ગુરુદેવ રામાનંદ સ્વામીએ કહ્યું હતું અમે છીએ ત્યાં સુધી સદાવ્રત ચલાવજો, અમે જઈએ પછી આ સદાવ્રત બંધનરૂપ થશે માટે પછી એ રાખશો નહીં છોડી દેશો, માટે અમે તમને આજ્ઞા કરીએ છીએ. જોયું અદ્ભુત, મહારાજે આવી રીતે પત્ર લખ્યો છે, એક એક ગામ પત્ર મોકલ્યો છે. ભગવાન શ્રીહરિ તે પછી મહાન પરમ સુખદાયક શ્રીહરિ આવીને ઘોડે સવાર થયા, વાજિંત્ર વાગતા હતા, ગામમાં પધાર્યા. સહુ ભક્તોને આ રીતે ખૂબ આનંદ આપ્યો. યહ હરિ કે ચરિત્ર હે જોયે, સુને સુનાવે ગાવે કોયે, તેહિ જન સુખ સંપત સબ પાવે, જમકિંકર તેહિ નિકટન આવે. આ પ્રમાણે અલૌકિક સમયો થયો તેનું વર્ણન શેષ સહસ્ત્ર મુખે કરે તો પણ પાર પામે નહીં. ગામોગામથી આવેલા અપાર સારા મનુષ્યો જે હતા તે સહુ સત્સંગી થયા. શ્રીહરિના ઉપર કહ્યા તે ચરિત્રોને જે કોઈ મનુષ્ય શ્રદ્ધાથી સાંભળે અથવા સંભળાવે અથવા ગાય તો તે મનુષ્ય બધી સુખ સંપત્તિને પામે છે, જમદૂત તેની નજીક પણ આવી શકતા નથી. આપણે રોજ સાંજે આ કથા કરીએ છીએ, રોજ સાંજે આ કથા સાંભળીએ છીએ, એનું ફળ શું સાંભળો. યહ હરિ કે ચરિત્ર હે જોયે, સુને સુનાવે ગાવે કોયે, સાંભળે અથવા સંભળાવે અથવા કોઈ ગાન કરે, કોઈ ન હોય એકલા એકલા ગાન કરે તો પણ. યહ હરિ કે ચરિત્ર હે જોયે, સુને સુનાવે ગાવે કોયે, તેહિ સુ તેહિ જન સુખ સંપત સબ પાવે, જમકિંકર તેહિ નિકટન આવે. ભગવાનના ચરિત્ર સુખ આપનારા છે, સંપત્તિ આપનારા છે, શાંતિને આપનારા છે અને કલ્યાણને આપનારા છે. કોઈને એમ થાય સુખ કેવી રીતે આપે, સંપત્તિ કેવી રીતે આપે, તો આ ભગવાનની એક એક વાત આપણને જીવન જીવવાનો માર્ગ બતાવે છે, ધર્મનો માર્ગ બતાવે છે. ધર્મના માર્ગે જે ચાલે તમે જાણો છો એને સહેજ સુખ મળવાનું, અને ધર્મનો માર્ગ જે છોડે એની પાસે ગમે એટલું સુખ હશે તો પણ એક દિવસે સુખ જતું રહેવાનું છે. ધર્મ ઘટે ધન ઘટે, ધન ઘટે મન ઘટી જાત. કેવું સરસ લખ્યું જુઓ, ડિસેન્ડિંગ ઓર્ડર અંગ્રેજીમાં કહેવાય ને, ઉતરવાનો ક્રમ. ધર્મ ઘટે ધન ઘટે, ધન ઘટે મન ઘટી જાય. તમારા ઘરમાં બધા માણસો પ્રસન્ન કેટલા દિવસ રહી શકે, ઘર હર્યું ભર્યું હોય તો ને, ઘરમાં ખાવાનું બરાબર હોય તો ને, રહેવાનું ઓઢવાનું બરાબર હોય તો ને. અજયભાઈ આપણી યાત્રામાં કેવું લાગ્યું તમને બોલો. છેલ્લે દિવસે સંતો નીકળતા નીકળતા નાસ્તો ખાલી કાઢ્યો ને, એક્સ્ટ્રા નાસ્તો, આખી મોટેલા માણસોએ નાસ્તો લીધો તોય વધ્યો બોલો. કેવી સરસ વાત આપણા શાસ્ત્રોમાં લખી, ધર્મ ઘટે ધન ઘટે, ધન ઘટે મન ઘટી જાય. જેના જીવનમાંથી ધન જાય સમૃદ્ધિ જાય પછી મનમાં વિખેદ થવા લાગે, એકાબીજાના મનમાં ઉચાટ થવા લાગે. ધર્મ ઘટે ધન ઘટે, ધન ઘટે મન ઘટી જાય, મન ઘટે મહાત્મ્ય ઘટે, ઘટત ઘટત ઘટે જાત. મન ઘટે એટલે પછી મહાત્મ્ય ઓછું થાય, મહાત્મ્ય ઓછું થાય એટલે પછી દિવસે દિવસે માણસનો
બધી રીતે ઘટી જાય, ટૂંકમાં વિનાશ થાય. ભગવાનના ચરિત્ર આપણને ધર્મમાં પ્રેરે છે, ભગવાનના ચરિત્ર આપણને સાચા જીવનનો માર્ગ બતાવે છે. એ માર્ગે આપણે ચાલીએ એટલે સુખ પણ મળે, એ માર્ગે આપણે આગળ વધીએ એટલે સંપત્તિ પણ મળે, એ માર્ગે આપણે આગળ જઈએ એટલે શાંતિ પણ મળે, અને એ જ માર્ગે આપણે અંતિમ ડેસ્ટિનેશન સુધી પહોંચીએ એટલે આત્યંતિક કલ્યાણ પણ મળે. ભગવાનના ચરિત્ર સાંભળવા, ભગવાનના ચરિત્ર સંભળાવવા, ભગવાનના ચરિત્ર ગાવા, એના જેવી મોટી કોઈ વાત નથી. એટલે ગુણાત્યાનંદ સ્વામી વાતોમાં કહે, ભગવાન અને ભગવાનના સંતનો મહિમા નિરંતર ગાયા કરવો, નિરંતર અખંડ. શ્રીહરિ પોતાને મુકામે પધાર્યા, આવેલા હરિભક્તોને ઘેર જવા માટે રજા આપી અને કહ્યું, સાંભળજો, પોતપોતાના ગામના સૌ ભક્તો સાથે ચાલજો. જુઓ મહારાજની એક એક ટકોર જુઓ. હવે તમે અજયભાઈ, શ્રીજી મહારાજ કેટલા એડવાન્સ હતા, એક એક વાત સાંભળજો. પોતપોતાના ગામના સૌ ભક્તો સાથે ચાલજો, કોઈએ એકલા ચાલવું નહીં. દિલમાં દુષ્ટનો ડર રાખવો, કોઈ આપણને છેતરી જશે, કોઈ આપણને લૂંટી જશે, આનો ડર રાખજો. પાછા નિર્ભય ન થઈ જતા, ઓવર કોન્ફિડન્સમાં ન આવી જતા. આપણી યાત્રામાં તમને ખબર છે ને, તમે જોયું ને, સંતો હરિભક્તો વારંવાર ચિંતા કરતા હતા ને, ગુરુજી કેટલી નાનામ નાની વાત, કેટલી નાનામ નાની વાત ગુરુજી જાતે જ ચેક કરે. હરિભક્તો બધા આવી ગયા, બધા બેસી ગયા, કોઈ પાછળ રહી નથી ગયા, છેલ્લે કોણ છે પૂછી લો એને. બાકી આ 100 માણસનો સંઘ એકાદ એકાદ ઉતરતા જાય તો. રસ્તામાં ગાફલ રહેવું નહીં, જો ગાફલ રહે તો માર ખાવો પડે. તમે સહુ અમારા થયા છો એટલે અમે તમારા હિતની ભલામણ કરીએ છીએ. આ પોતાના હિતના વચન છે એમ વિચારીને અમારા વચનને માનવા. તે વેળાએ બધા હરિભક્તો એમ બોલ્યા, હે મહારાજ, અમે સદા તમારા રહીએ એવી અમારા ઉપર અખંડ કૃપા રાખજો. હરિભક્તો બહુ વિવેકી છે, તેઓ મનમાં પ્રેમ કરી બે હાથ જોડી વિનય ભાવે શ્રીહરિને કહેવા લાગ્યા, હે મહારાજ, આપ કૃપા કરીને એકવાર અમારે ગામ અવશ્ય પધારજો. સંતોને વર્ષો વર્ષ અમારે ગામ મોકલજો, સંતો આવશે તો જ અમે સત્સંગમાં એક સરખા રહી શકીશું. સત્સંગ કો કારણ હે સંતા, જો રહે વે અખંડ વિચરંતા, તબ રહે સત્સંગ ગકો રંગા, જ્યું પર જ્યું પટ પવિત્ર કરત હે ગંગા, જ્યું પટ પવિત્ર કરત હે ગંગા. સત્સંગ કો કારણ હે સંતા. હરિભક્તો હાથ જોડીને વિવેકથી વિનયથી ભગવાન શ્રીહરિને વિનંતી કરે છે, હે પ્રભુ, સત્સંગનું કારણ સંતો છે, સંતો જો સતત વિચરણ કરતા રહે તો જ અમારામાં સત્સંગનો રંગ રહે. સાચી વાત ને અજયભાઈ, પૃથ્વી ઉપર પાણી વહેતું બંધ થાય તો હરિયાળી કેટલા દિવસ રહી. આપણે પ્લેનમાં છીએ ને, અમે બધા હરિભક્તો સંતો પ્લેનમાં કતાર ગયા, એટલે મિડલ ઇસ્ટમાં કતાર એરલાઇન્સ હતી અમારી, જે આપણે અરબસ્તાનનું રણ આપણા શાસ્ત્રમાં કહેવાય, એકલી સૂકી ધરતી, એકલી ડમરી ઉડે, જોયું તું, ક્યાંય લીલું ઝાડ સારું દેખાય નહીં, આવો વેરાન વગડાનો પ્રદેશ. પણ જ્યાં હિમાલયમાં ઉતર્યા ને તો પ્લેનમાંથી ચારે બાજુ લીલો છમ પ્રદેશ દેખાય. રિટર્નમાં પણ પાછા મેં કતાર દોહા ગયા, ત્યાં એવું સૂકું ભઠ, ત્યાંથી પાછા અમેરિકા ઉતરવાના, અને આ ન્યૂજર્સીમાં તો પ્લેન ઉતરે તો ઉપરથી એકલા ઝાડ જ દેખાય, કારણ પાણી. આપણને દેખાય છે ઝાડ, આપણને દેખાય છે લીલું છમ નંદન વન, પણ એ બધાનું મૂળ, એ બધાનું કારણ પાણી છે. એમ સારો સત્સંગ, સારા હરિભક્તો, સારા સાધુ, આ બધાનું મૂળ જો કોઈ હોય તો એકાંતિક સંતનો સંગ.
આ લોયાધામ પરિવારમાં આજે મેનપુરા ગામવાળા ભરતભાઈ એમના બાપુજી ભગુકાકાને લઈ સવારે દર્શન કરવા આવ્યા. કલાક મહારાજ પાસે બેસી એવા સરસ કીર્તનો ગાયા, એવી સરસ ભક્તિ કરી, આપણે ભક્તિ જોઈને રાજી થઈ જઈએ એવી ભક્તિ કરી ભરતભાઈ. પછી ઉપર બેઠા તમે કલાક, ત્યારે ઘણી બધી એમણે વાતો કરી, પ્રશ્નો પૂછ્યા, પણ એમની વાતનો એક સૂર હતો કે સ્વામી અમારું ગામ મેનપુરા, ત્યાં કંઈક સત્સંગ થાય એવું કરો. બધાનું મૂળ એક જ છે, શું? સત્સંગ કો કારણ હે સંતા, જો રહે વે અખંડ વિચરંતા. સાધુ ફરતા રહે ને, સાધુ જ્યાં જાય ને ત્યાં સત્સંગ વધવા લાગે. આ અમેરિકાનો 15 વર્ષ પહેલાનો, 12 વર્ષ પહેલાનો સત્સંગ મેં જોયો છે. આ દેશમાં પગ મૂકવાની ઈચ્છા ન થાય. હમણાં યાત્રામાં ગુરુજીએ વાત કરી હતી, હું અમેરિકા જાઉં માણસને અડું નાઈ નાખતો, કીધું તું ને. અમેરિકામાં પધરામણી કરવા જઈએ ને તો આવીને પેલા મેં સ્નાન કરતા, એટલું અમેરિકા અમને ભ્રષ્ટ લાગતું હતું, ઉતરતું લાગતું હતું. ત્યાં અડવા જેવા કોઈ માણસ નહોતા દેખાતા. એની જગ્યાએ અત્યારે હરિભક્તોના જીવન, હરિભક્તોના ઘર, હરિભક્તોના પરિવાર, લોયાધામ પરિવાર, અક્ષરધામનો પરિવાર હોય એવો થઈ ગયો. કારણ શું? કારણ એક જ, કાયમ માટે સંતો છે. કાયમ માટે આ કથા વાર્તા તમે સાંભળો છો, કાયમ માટે આ કથા વાર્તાથી તમારા ઘરમાં કેવા પરિવર્તન. કેટલા હરિભક્તો હું યાદ કરું આજે, કંટકીના બધા જ હરિભક્તો, સુરેશ ભગત હોય, હિતેશ ભગત હોય, હર્ષદ ભગત હોય, મુકેશ ભગત હોય, ક્યારેય ભેગા થયા નહોતા. કથા સાંભળીને બધા પૂજા કરતા થઈ ગયા, કથા સાંભળીને બધા વ્યસનો છોડતા થઈ ગયા, કથા સાંભળીને બધા ઉપાસનાવાળા થઈ ગયા, કથા સાંભળીને બધા હરિભક્તોના ઘર પણ એકાંતિક બની ગયા. બોલો, કથા સાંભળીને એવા કેટલા બધા, આપણે ટેનેસીવાળા નરેન ભગત છે, કેતન ભગત છે, આ બધા કથા સાંભળે જ છે. અરે એવા કેટલા, આપણો શિકાગોના એવા કેટલા પરિવારવાળા, નૈતિક ભગત છે, એમનો દીકરો જીગર છે, એમનો આખો પરિવાર છે, કે જે ક્યારેય સંતોના ડાયરેક્ટ કોન્ટેક્ટમાં નહોતા આવ્યા, કોમ્પ્યુટરમાં સર્ચ કરી કથા સાંભળતા થયા. જોયું તમે, સાધુનો સમાગમ કોઈ પણ રીતે થાય ને, કેવી અદ્ભુત વાત લખી. ગંગા પટને પવિત્ર કરે છે, જેમ ગંગા જળ વસ્ત્રને ધોઈને શુદ્ધ પવિત્ર કરી દે, તેમ સતત વિચરતા રહેતા સંતો લોકોના દોષોને કાપીને સત્સંગના રંગે એને ચમકતો કરી દે. વાહ ભાઈ વાહ. ગંદુ કપડું એને પાણી મળે ને ચોખ્ખું બની જાય, એમ ગંદો આત્મા, મલિન આત્મા, વાસનિક આત્મા એને જો એકાંતિક સંત મળી જાય ને, તો એ પ્રાતસ્મરણીય બની જાય. ગુણાત્માનંદ સ્વામીના શબ્દો યાદ કરું, સત્સંગમાં હવે ઉતરી જાય એવો હોય, પરંતુ સ્વામી એમ કહે, જો ચડિયાતા સત્પુરુષ મળે એનો સંગ થાય તો સત્સંગમાં ચડિયાતો થઈ જાય. સંગ જેવું કોઈ બળવાન નથી. એટલે ગુણાત્માનંદ સ્વામી વાતોમાં કહે કે જો બળિયા સાધુનો સંગ મળે તો કરવો, બાકી ઉતરતાનો તો કરવો જ નહીં. સંગ ન મળે તો કોઈનો સંગ કરીએ નહીં, એકલા બેઠા રહીએ, કોઈ સાથે આસક્તિ કરીએ નહીં, બહુ મિત્રતા રાખીએ નહીં, પણ ઉતરતાનો સંગ કર્યો, નબળાનો સંગ કર્યો, હલકા માણસનો સંગ કર્યો, તો એટલી વાત ચોક્કસ છે કે દહીંમાં એટલી તાકાત છે, કરોડો લીટર દૂધ હોય ને એ બધા દૂધને દહીં બનાવી શકે. દૂધમાં તાકાત નથી, 1000 લીટર દૂધ ભેગું થાય તો દહીંને દૂધ નહીં બનાવી શકે, પણ 2-4 લીટર જો દહીં ભેગું થઈ જશે ને તો દૂધના ભૂક્કે ભૂક્કા બોલાવી દેશે. મહારાજ બોલ્યા, દુષ્ટનો ડર રાખજો, કીધું ને. બહુ સરસ કોઈ લખ્યું છે, 2 જણાથી ડરવું, 1 ભગવાનથી ડરવું. બીજા કોઈનો ડર રાખવાની જરૂર, પણ ભગવાનનો ડર રાખવો. આજના માણસને બધાનો ડર છે, કેમેરાનો ડર, ચોરોનો ડર, સાહેબનો ડર, શેઠનો ડર, ભગવાનનો ડર નથી. પણ ભગવાનનો ડર રાખવો, અંતર્યામી છે, ખૂણા ખૂણામાં બેઠા છે, પળ પળનો હિસાબ આપણી પાસે માંગશે, 1-1 વસ્તુનો હિસાબ લેશે, આપણે ચૂકવવો પડશે. ભગવાનનો ડર રાખવો.
અને બીજો ભગવાનથી જે ન ડરતા હોય ને એનાથી ડરવું, કારણ કે એ ડરતા નથી એટલે ગમે એટલું આગું પાછું કરવું હશે તો કરી નાખશે, ઉથલ પાથલ કરવું હશે તો કરી નાખશે. આ બેથી ડરવું, બાકી કોઈથી ડરવાની જરૂર નથી. ભગવાનનો ભક્ત એ અભય છે, એને કંઈ કોઈનાથી ડરવાની જરૂર નથી. પણ હા, આપણી માથે ભગવાન છે, અંતર્યામી રૂપે અખંડ આપણા સાક્ષી છે, આપણને જુએ છે, નિહાળે છે. માટે મહારાજનો ડર રાખીએ, ભગવાનથી જે નથી ડરતા એવાનો ડર રાખીએ, અને સાધુનો સમાગમ કરીએ. તેટલી વાત ચોક્કસ છે કે જેમ ગંદા કપડાને ગંગાનું પવિત્ર જળ નિર્મળ બનાવી દે છે, એવી રીતે ગમે એવો મલિન આત્મા હશે. આપણે કેટલી વાર કથામાં દ્રષ્ટાંતો સાંભળીએ છીએ, લૂંટારા હતા, અરે જગતના મલિનમાં મલિન પાપીમાં પાપી તત્વો હતા, વાલીઓ લૂંટારો હતો, કેટલા માણસોને લૂંટેલા મારેલા, અરે જોબન પગીના ઘરમાં કોઠીઓ ભરી હતી, ખબર છે ને, વાત સાંભળો છો ને, કેવી કોઠી ભરી હતી, કેવી કોઠી, જાન લૂંટે, વરકન્યાને કાપી નાખે, કેટલા માણસોને મારી નાખે, એ મીંઢોળ લઈ આવે અને યાદી માટે કે એક જાન મેં લૂંટી એ મીંઢોળને પાછું પેલી કોઠીમાં નાખી દઈ. આવી રીતે કહેવાય છે, 7 કોઠી જોબન પગીના ઘરમાં ભરેલી હતી. કેટલી જાન લૂંટી હશે, કેટલા માણસોને માર્યા હશે, કેટલા માણસોને રંજાડ્યા હશે, કેટલી એને લૂંટફાટ ચલાવી હશે. કોઈ લૂંટવા બેસે ત્યારે હિસાબ થોડો રાખે, ગણિત થોડું કરે, લૂંટનો હિસાબ બોલો, એનો ચોપડો આવી રીતે રાખેલો. જોબન પગીને ભગવાન શ્રીહરિએ ડભાણ ગામમાં જયારે વર્તમાન આપ્યા ને, હાથમાં પાણી લઈ પ્રતિજ્ઞા કરી, શરણાગતિ સ્વીકારી, અને પાણી જ્યાં પૃથ્વી ઉપર છોડ્યું ને, નીચે પથ્થર હતો, કાળમીંડ એ પથ્થર આખે આખો ફાટી ગયો છે, આટલું ભયંકર એનું પાપ હતું. પણ તેમ છતાં નિત્ય સાધુનો સંગ કર્યો ને, પરિણામ એ આવ્યું કે જોબન પગી, જે જોબન ભાયા એક લૂંટારા તરીકે ખ્યાતનામ હતા, એ જોબન ભક્ત બની ગયા. આજે આપણે યાદ કરીએ છીએ ને, કેવું દિવ્ય જીવન થઈ ગયું. કારણ શું? સત્સંગ કો કારણ હે સંતા. ઇન્દ્ર વર્ષમાં એકવાર આવીને ઘણો સારો વરસાદ વરસાવે છે, તેનાથી બધા પ્રાણી જીવી શકે છે. વરસાદ વિના તો મોટા રાજા પણ ધૂળધાણી થઈ જાય છે, તો બિચારા રાક તો શું લેખામાં, તે તો એક જ ઘડીમાં ઉડી જાય. એ જ રીતે સંતનો યોગ વરસાદ સમાન છે. સંતો વિનાના સત્સંગનો રંગ એક પલક વારમાં જ ઉતરી જાય છે. જ્યારે તે સત્સંગનો પાકો રંગ ચઢી જાય તો પછી ક્યારેક ઉતરે નહીં. જોયું, બહુ સાચી વાત છે. સંતોના સહવાસ વિના ક્યારેય પણ જીવ ભગવાન સુધી નથી પહોંચી શકતો. અમે સંતો પણ અનુભવીએ છીએ, જ્યાં અમારું વિચરણ, સંતોનું વિચરણ વધારે થાય, ત્યાં સત્સંગમાં ભરતી આવી જાય. કોઈક કારણોસર, ઉત્સવ સમયાવસાત, ક્યારેક કોઈક દેશમાં, કોઈ પ્રદેશમાં, કોઈ સ્ટેટમાં એકાદ 2-3 વર્ષ જઈ ન શકાય તો ત્યાં સત્સંગ પાછો ઓછો થઈ જાય. શ્રીહરિએ કહ્યું, આવી રીતે હરિભક્તોએ વિનંતી કરી, પ્રાર્થના કરી, મહારાજ સંતોને મોકલજો, આપ પધારજો, કારણ કે સત્સંગનું કારણ સંત છે. અમારો રંગ ચડતો ને ચડતો તો રહેશે જો સંતોનો સંગ હશે. ત્યારે દયાળુ ભગવાન શ્રીહરિએ કહ્યું, સંતો તમારે ગામ આવશે, તમે બધા સત્સંગનું બળ રાખજો. પછી શ્રીહરિ પોઢી રહ્યા, સૌ હરિભક્તો ચાલતા થયા, સંતો શ્રીહરિનું ધ્યાન કરવા લાગ્યા. કોઈ સંત શ્રીહરિના સ્વરૂપમાં મગ્ન થયા, ભગવાન શ્રીહરિના સ્વરૂપનું પ્રેમરસનું પાન કરવા લાગ્યા. આમ સમય પસાર થતા સવાર થયું, ત્યારે શ્રીહરિએ બધી તૈયારી કરી, આગલે દિવસે પત્રો લખ્યા હતા તે બધાને રવાના કરી દીધા. બધા કાઠી દરબારો તૈયાર થઈને આવ્યા, શ્રીહરિની સાથે ચાલવા માટે બધા સંતો તૈયાર થયા, અને અનંત ભુવનના પતિ જગન્નાથ શ્રીહરિ ચાલવા માટે ઘોડે સવાર થયા. જાત જાતના વાજિંત્ર વાગવા લાગ્યા, અપાર શોભા બની હતી. સરદાર ગામના દરબાર તોંગા ભાઈ તુરંત શ્રીહરિની વિનંતી કરવા લાગ્યા. શ્રીહરિએ દરબારને બોલાવ્યા, મહાન પ્રેમ રસથી તેમને ખુશ કરી દીધા. પછી ચાલતા થયા, બધા સરદાર ગામની બહાર આવ્યા. ગામના બધા લોકો શ્રીહરિના ચરણમાં પડ્યા.
તેમને પાછા વાળીને શ્રીહરિ આગળને રસ્તે ચાલતા થયા. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના તૃતીય પુરમાં શ્રીહરિએ અભયદાન આપવા સદાવ્રત બંધ કર્યા અને સરદારથી નીકળ્યા એ નામે 61મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય.